नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાસે અવધૂત નગર આવેલું છે, જ્યાં ક્રિસમસને લઈને ખાસ એક પરંપરા વર્ષોથી ચાલી આવતી રહી છે। અહીં ખાસ કરીને લોકો ભેગા થાય છે, નાતાલની શુભેચ્છાઓ એકબીજાને આપે છે અને પ્રભુના ભજન ગાઈને ક્રિસમસની ઉજવણી કરતા હોય છે, જ્યાં ફાધર પણ હોય અને બધાને ચોકલેટ આપે। આ રીતે તેઓ વર્ષોથી ઉજવણી કરતા આવ્યા છે, પરંતુ આ કાર્યક્રમ વર્ષોની પ્રથા પ્રમાણે જ્યારે ચાલતો હતો, આ દરમિયાન તેમના ફાધર ઊભા રહ્યા, જેને તે લોકો ઓળખતા નથી તેવા અસામાજિક તત્વો ત્યાં પહોંચી ગયા અને હુમલો કરી દીધો હતો। હુમલો કર્યા બાદ ક્રિસમસ અંતર્ગત જે ફાધર ત્યાં ઉપસ્થિત હતા તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા, પછી ત્યાંથી તે લોકો ભાગી ગયા હતા। એક વ્યક્તિને તેમના દ્વારા વધાર પડતો માર મારવામાં આવ્યો, જે ઇજાગ્રસ્ત છે, મકરપુરા દવાખાનામાં સારવાર લઈ રહેલ છે અને તેની એવી માંગ છે કે આવી ઘટના કોઈ બીજા સાથે ન બને। સાથે જ તેમના દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। 4-5 અસામાજિક તત્વો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેમનું એવું કહેવું હતું કે અહીં બધા જ હિન્દુ ધર્મના લોકો રહે છે, જેથી કરીને જે અન્ય ધર્મના એટલે કે ખ્રિસ્તી ધર્મના લોકો જે ક્રિસમસ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા તેઓએ અહીંથી નીકળી જવું જોઈએ, તમે બધા અહીંથી નીકળી જાઓ તેમ કહ્યા બાદ તેમને મારવામાં આવ્યા। લોકો જ્યારે સાન્ટાક્લોઝ બનીને ગયા હતા એમના ઘરે, અમારા ચર્ચના ફેમિલી મેમ્બરના ઘરે, તો અચાનક જ પાછળથી આવીને સીધું મારી ઉપર હુમલો કરી દીધો હતો, મારો ઘૂઘરો લઈ લીધો હતો અને સીધો મને મારવાનું ચાલુ કરી દીધું અને કહેવા માંડ્યા કે આ ડ્રેસ તું અવડે નવડે કાઢી નાખ અને અહીંથી જતો રહે। અમે જવા પણ રેડી હતા, ડ્રેસ પણ કાઢી નાખ્યો હતો, તો પણ એ લોકો મારવા ચાલુ કર્યું હતું અને એ લોકો અમારા જે લેડીઝ પણ હતા એમની પર પણ હાથ ઉઠાવવા માંડ્યા હતા અને મને મારા ફાધરને અને મારા ભાઈને પણ માર્યો હતો। એ મારીને અમે લોકો ત્યાંથી અમે જેવા ભાગ્યા ત્યાંથી, પછી એ લોકો ત્યાંથી ગાયબ જ થઈ ગયા છે, પછી ત્યાં નહીં દેખાય। હા, અમે ત્યાંથી નીકળી ગયા છે। હા, અમે ડાયરેક્ટ પછી પોલીસ સ્ટેશન આવ્યા અને ત્યાં ફરિયાદ લખાઈ છે। શશિકાંત અમૃતભાઈ ડાપી, અમે કેરળ લઈને નીકળ્યા, અમે અમારા ખ્રિસ્તી પરિવારના અમારા નાતાલના પ્રસંગને લઈને અમે ખ્રિસ્તની વધામણી કહેવા માટે જઈએ છીએ અને ઘરે ઘરે જઈને અમે અમારા ખ્રિસ્તના પ્રભુના જન્મના ગીતો ગાઈએ છીએ અને સલામ પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને અમે વધામણી આપીને અમે નીકળીએ છીએ। એવી જ રીતે અમે એક પરિવારમાં આ રીતના વધામણી જ આપતા હતા। સાન્ટાક્લોઝ તરીકે મારો દીકરો જ છે એ સાન્ટાક્લોઝ બનેલો હતો અને એ સમયે લગભગ ગણતરી તો નહીં મને, પણ 15-20 ટોળું હશે અસામાજિક તત્વનું અને એ લોકો આવ્યા ને સીધું મારા છોકરાના હાથમાં ઘૂઘરા હતા વગાડવાના, એ ઘૂઘરો લઈ અને કે ચલો તમે આ હિન્દુઓનો એરિયા છે, હિન્દુઓનો એરિયા છે, તમે અહીંયાથી જતા રહો, અહીંયા તમે, મેં કહું ભાઈ હા તું અમને કે અમે બંધ કરી દઈએ છીએ, અમે જતા રહીએ છીએ, એ ખબર નથી કે કોણ હતા એ અમને ખબર નથી, પણ અમે તો પ્રાર્થના જ કરવા ગયા હતા। એ લોકો આવીને સીધું મારા છોકરા પર મારામારી કરી, મને માર્યો અને નહીં તું હમણાં હમણાં ડ્રેસ કાઢ, એનો ડ્રેસ કાઢાવડાયો અને મને પણ વાગી ગયું છે, મને પણ માર્યો છે। એક અમારા ભાઈને ખભામાં ફ્રેક્ચર થઈ ગયું છે, હોસ્પિટલમાં એડમિટ છે અત્યારે। એક બહેનને હોઠમાં વાગ્યું છે, હોઠ ચીરી નાખ્યો છે। અમે આ બધી, અમે તો પ્રાર્થનાવાદી લોકો છીએ, જેમ અમારા આગળ સાહેબે વાત કરી, અમે ઘરે જઈને લોકોના માટે પ્રાર્થના કરીએ છીએ, માદાઓ માટે પ્રાર્થના કરીએ છીએ, આ વર્ષ ઈશ્વરે સારી રીતે પસાર કર્યું છે એના માટે અમે પ્રાર્થનાઓ કરીએ છીએ, પણ આ અસામાજિક તત્વોએ હુમલો કરી અને અમને એકદમ શું કહેવાય કે હેરાન પરેશાન કરી નાખ્યા અને અમારે અમે આ બાબતને વખોડી નાખીએ છીએ, કારણ કે અમે આને યોગ્ય નથી ગણતા આમના કામને। મારું નામ અમૃતભાઈ પરસોત્તમભાઈ ડાભી। આજે જે બનાવ બન્યો વડોદરાની અંદર, મેથોડિસ્ટ મંડળીના હોપ મેથોડિસ્ટ ચર્ચના કેરલ્સ ઉપર હુમલો કરવામાં આવ્યો, નાતાલના દિવસોમાં અમે અમારા પરિવારો મધ્યે, ક્રિશ્ચન પરિવારો મધ્યે નાતાલની સલામ અને પ્રાર્થના માટે જઈએ છીએ અને ફક્ત અમારા ખ્રિસ્તી પરિવારોમાં અમે નાતાલની સલામ અને પ્રેયર માટે
જતા હોઈએ છીએ. આની રીતે અવધૂત સોસાયટીની અંદર ખૂબ ચર્ચના વાયર અને કેરલ્સ એ લોકો ગયા અને એ લોકોએ ખ્રિસ્તી પરિવારની અંદર નાતાલની પ્રેયર કરી અને 30-35 માણસનું ટોળું અસામાજિક તત્વો આવ્યા અને ડાયરેક્ટ એમના ઉપર હુમલો કર્યો અને બહેનોને ભાઈઓને માર મારવામાં આવ્યો અને એક ભાઈ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. અને આજે હુમલો કરવામાં આવ્યો અમે ખ્રિસ્તી સમાજ તરીકે વખોડી નાખીએ છીએ. અમે દેશપ્રેમી અને લોકો ઉપર પ્રેમ કરનાર અને દેશના લોકો માટે પ્રાર્થના કરનાર શાંતિપ્રિય પ્રજા છીએ અને આ રીતે અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો એ યોગ્ય નથી અને અમે વખોડીએ છીએ. એવી કંઈ ખબર નથી. એક ટોળું અચાનક આવ્યું અને આવીને સીધો હુમલો કરી અને ભાગી ગયું છે. મારું નામ રેવ માર્ટિન પી ક્રિશ્ચન, વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપું છું.